नमस्ते विद्यार्थी मित्रों, गया वीडियो में आपणे गणितनो पहेलो पाठ जे हतो आकारो ने जग्या ए पूरो कर्यो। हवे आजे गणितमां आपणे बीजो पाठ लईशुं, 1 થી 9 સુધીની સંખ્યા। આમ તો તમને 12મામાં 1 થી 100 સુધીની સંખ્યા બધાને લગભગ આવડી ગઈ હશે, આવડી ગઈ છે ને? હા, તો આપણે આ પાઠમાં ખાલી આજે 1 થી 9 સુધીની સંખ્યાઓ વિશે જ સમજવાનું છે અને એ સંખ્યાઓને આપણે જોડવાની છે। ચિત્રો હોય તો ચિત્રો સામ સામે આપણે જોડવાના છે સંખ્યા ગણીને। ચલો હવે એમાં દર્શાવ્યા મુજબ જોડી બનાવો, આપણે જે અનુકૂળ હોય, ધારો કે ફૂલ તો અને કેટેવ બધું જે જોડીઓ હોય એ આજે બનાવવાની છે, તમને એ સમજ આપીશું। ચલો લોક, તો અહીંયા કેટલા લોક આપ્યા છે તમને? બે લોક આપ્યા છે ને? હા, તો લોકની સામે શું આવે તમારે? રેકેટ આવે તો ના આવે ને લોકની સામે? પછી ચાવી આવે, ચાવી આવે ને લોકની સામે? તો ચાવી બી કેટલી છે? બે જ છે, તો આપણે લોકની સામે ચાવીને જોડી દઈશું। હવે એના પછી આપણે અહીંયા પેન્સિલો આપી છે, પેન્સિલો ગણો તો ચલો, તો 1 2 3 4 ને 5 પેન્સિલ છે। હવે પેન્સિલની સામે એના અનુસંધાનમાં જે વસ્તુ શું આવે? પેન્સિલ જોડે આપણે લગભગ તો શું લેતા હોઈએ? રબર લેતા હોઈએ ને? હા, તો એની સામે આપણે અહીંયા રબર છે, કેટલા રબર છે? 1 2 3 4 ને 5, 5 પેન્સિલ છે અને સામે 5 રબર છે, તો આપણે 5 પેન્સિલ ને રબર સામે જોડી દઈશું। હવે એના પછી હથોડી આપી છે, હથોડી ગણો તો કેટલી આપી છે? 1 2 3 અને 4, એના અનુસંધાનમાં સામે કઈ વસ્તુ તમને આપે છે? હથોડી જોડે શું આવે? આપણે ખીલી ઠોકતા હોય ને હથોડીથી, હા, તો હથોડી સામે અહીંયા આપણને 4 ખીલીઓ આપી છે, તો આપણે એને જોડી દઈશું। આપણે 4 હથોડી જોડે 4 ખીલી જે હતી એ જોડી દીધું। હવે એના પછી બેડમિન્ટન બધા રમો છો ને ફૂલ રેકેટ, હા, તો એનું ફૂલ છે આપણે અહીંયા અને સામે ઉપર રેકેટ છે, ફૂલ કેટલા છે? 1, તો એના અનુસંધાનમાં સામે તમને 1 રેકેટ આપ્યું છે, તો આપણે એ બે વસ્તુને આજે જોડવાનું છે। એવો જ હવે આપણે બીજો ટોપિક લઈશું, બીજી જોડીઓ બનાવો। ચલો હવે આપણે જોડીઓ બનાવી દીધી ને સમાન, હવે ગણો અને જોડો। અહીંયા તમને ચિત્રો દોર્યા છે એની સામે મણકા છે, તો ચિત્રો ગણી અને એટલા જ મણકા સામે જ્યાં તમને દેખાય ત્યાં આપણે જોડવાનું છે। ચલો હવે પહેલું સેલું ચિત્ર તમને આપ્યું છે, ફૂલ દેખાય છે? હા, તો કેટલા ફૂલ તમને દોર્યા છે અહીંયા? 1, 1 ફૂલ છે ને? હા, તો એની સામે 1 મણકો હોય ત્યાં તમારે જોડવાનું છે, તો 1 મણકો ક્યાં છે? અહીંયા છે 1 મણકો, હા, તો આપણે ત્યાં 1 મણકા સાથે 1 ફૂલને જોડી દઈશું। આમ પહેલું ચિત્ર જોડાઈ ગયું। હવે અહીંયા પાંદડાનું ચિત્ર આપ્યું છે, પાંદડા કેટલા છે ચલો તો ગણીએ, 1 2 3 અને 4, 4 પાંદડા આપ્યા છે। હવે સામે આપણે મણકા જોવા પડશે, 4 મણકા ક્યાં છે? ત્યાં આપણે જોડવાનું। હવે પાંદડાને આપણે 4 મણકા સાથે જોડીશું, અહીંયા કેટલા મણકા છે? 1 2 3 અને 4, તો પહેલા આપણે 4 મણકા છે, તો ચલો એને આપણે જોડી દઈએ। એના પછી હવે શેનું ચિત્ર દેખાય છે? પતંગ, પતંગો કેટલી છે ગણો જોઈએ, 1 2 3 4 ને 5, 5 પતંગ છે। હવે એને આપણે સામે 5 મણકા જોડે જોડવું પડશે ને? હા, તો ચલો હવે પતંગને આપણે 5 મણકા સાથે જોડી દઈએ, તો 5 મણકા કે
મણકા છે આગળ તો 1 2 3 4 5 અહીંયા 5 મણકા છે ને હા તો અહીંયા આપણે જોડી દઈએ હવે એના પછી બોલ તો બોલ કેટલા છે ગણો તો 1 2 ને 3 3 દડા છે તો આપણે સામે 3 મણકા હોય ત્યાં જોડવાનું છે ચલો જોઈએ 3 મણકા શોધો તો અહીંયા છે તો ના અહીંયા તો આપણે 2 જ મણકા છે તો અહીંયા હશે ને 1 2 ને 3 તો આપણે આ દડાને 3 મણકા સાથે જોડી દઈશું હવે એના પછી અહીંયા ઝાડ ઝાડ કેટલા આપ્યા છે તમને 2 હવે સામે આપણે 2 મણકા શોધવા પડશે ને ક્યાં છે અહીંયા 2 મણકા આપ્યા છે તો ત્યાં આપણે જોડી દઈશું આમ તમને ચિત્ર ઉપરથી ગણતરી કરીને જોડતા આવડી ગયું ને એમાં હવે પહેલા તમે ચિત્રો જોડતા હતા કે ચિત્રો અને મણકા જોડતા હતા હવે આજે આપણે છે ને અંકને જોડવાના છે ગણો અને અંક સાથે જોડો અહીંયા ચિત્રો તો આપેલા જ છે પ્લસ તમને અહીંયા અંક આપ્યા છે એટલે તમારે અંકે હવે ઓળખવાના છે કે કયા ચિત્ર છે અને કેટલા અંક સામે આવશે પહેલું ચિત્ર શેનું છે કેરીનું કેરી કેટલી છે અહીંયા 3 તો હવે આમાં તમને ત્રીજા 3 નંબરનો અંક ક્યાં દેખાય છે અહીંયા છે 3 નંબરનો અંક હા તો ત્યાં આપણે જોડી દઈએ આમ 3 કેરીને 3 નંબરના અંક સાથે આપણે જોડી હવે અહીંયા ગુલ્ફી તો કેટલી ગુલ્ફી છે 1 2 3 4 ને 5 ગુલ્ફી છે ને તો આપણે અહીંયા 5 નંબરનો અંક દેખાય ને ત્યાં જોડવી પડશે 5 નંબર તો આપણે આ 5 નંબરની ગુલ્ફી સાથે જોડી દીધું હવે એના પછી અહીંયા ઉપર જેનું ચિત્ર છે ફૂલનું કેટલા ફૂલ આપ્યા છે 1 આપ્યું છે ને તો હવે આપણે કયો અંક સાથે આ જોડીશું ફૂલને 1 નંબરના અંક સાથે તો અહીંયા આપણે 1 નંબરનો અંક છે તો ત્યાં આપણે જોડી દઈશું આમ ફૂલને આપણે 1 ફૂલ હતું એટલે આપણે એને 1 નંબરના અંક સાથે જોડી દીધું હવે અહીંયા લક્ષણનું ચિત્ર આપ્યું છે લક્ષણ કેટલી છે 2 હવે આપણે અહીંયા 2 નંબરનો અંક શોધવો પડશે ને ક્યાં છે 2 નંબરનો અંક અહીંયા છે હા તો ત્યાં આપણે જોડી દઈશું હવે એના પછી અહીંયા દડા કેટલા દડા આપ્યા છે 1 2 3 અને 4 તો હવે એને આપણે 4 દડા છે તો કયા અંક સાથે જોડીશું 4 નંબરના અંક સાથે જોડવું પડશે ને તો 4 નંબરના અંક સાથે 4 દડાને જોડીશું આમ ગણો અને અંક સાથે જોડો એ ટોપિક પત્યો હવે વધારે જોડ્યો આવશે તમારે અને એમાં વધારે વસ્તુ માટે તમારે સાચાની નિશાની કરવાની આવશે હવે એના પછી આપણે ટોપિક લઈશું વિદ્યાર્થી મિત્રો આપણે અંક સાથે જોડતા શીખી ગયા ચિત્રોને અંક સાથે જોડતા શીખી ગયા ને ગયા વીડિયોમાં હવે આ વખતે શું જોવાનું છે આપેલ જોડીમાં ગોળમાં વધારે માટે સાચું તથા ઓછા માટે આપણે ખોટાની નિશાની કરવાની છે હવે અહીંયા ચિત્રો દોર્યા છે બોલની બેટની જોડી આપે છે ત્રિકોણની અને ગોળની ઝાડની અને કેરીની એ રીતના જોડીઓ અહીંયા મેં આટલી દોરી છે તમારી સ્વાધ્યાય પોથીમાં જોડીઓ વધારે આપી છે જો આપણે પહેલું ચિત્ર શેનું છે બોલનું કેટલા બોલ છે 1 2 3 4 ને 5 5 બોલ છે ને અને સામે બેટ કેટલા છે 1 2 3 ને 4 તો આપણે વધારે માટે સાચું કરવાનું હતું અને ઓછા માટે ખોટાની નિશાની કરવાની હતી ને તો આમાં 2 માંથી શું વધારે થાય બોલ વધારે થાય ને તો બોલ ઉપર આપણે શું કરીશું અહીંયા સાચાની નિશાની કરીશું અને જ્યાં બેટ છે ત્યાં શેની નિશાની કરીશું ખોટાની બોલ વધારે હતા એટલે આપણે ત્યાં સાચાની નિશાની કર્યું અને બેટ ઓછા હતા એટલે આપણે એની જોડે ગોળમાં ખોટાની નિશાની
પછી ત્રિકોણ અને ગોળ, તો ત્રિકોણ કેટલા છે? 1 2 3 અને 4, ચાર ત્રિકોણ છે. સામે ગોળ કેટલા આપ્યા છે જો તો 1 2 3 4 5 ને 6, 6 ગોળ આપ્યા છે. તો આપણે કયું વધારે થશે, ત્રિકોણ કે ગોળ? ગોળ વધારે થશે ને, તો વધારે ઉપર આપણે શું કરવાની છે? સાચાની નિશાની કરવાની છે. તો અહીંયા ગોળ ઉપર આપણે સાચાની નિશાની આવશે, જ્યારે ત્રિકોણ ચાર જ છે, ઓછા છે, એટલે ઓછા ઉપર આપણે ખોટાની નિશાની કરવાની છે. તો અહીંયા આપણે ખોટાની નિશાની આવશે. ચલો હવે એના પછી ચાર, ચાર કેટલા છે? 2. સામે કેરીઓ જોવાની, કેરીઓ કેટલી આપી છે? 1 2 અને 3, બે ઝાડ છે અને 3 કેરીઓ છે. તો 4 ઓછા થાય ને, તો 4 ઉપર આપણે ખોટાની નિશાની આવશે અહીંયા, જ્યારે કેરીઓ 3 છે, કેરી વધારે થઈ ને, એટલે કેરી ઉપર સાચાની નિશાની આવશે. તમારી સ્વાધ્યાયમાં આવા બીજા વધારે આપ્યા છે, તમારે અવલોકન કરવા, પુનરાવર્તન કરવા, એમાં જોવાનું અને શીખવાનું.